સુરત માં એકલ ડોકલ નહીં પરંતુ નકલી અધિકારીઓની ગેંગ ઝડપાઈ દુકાનદારો પાસેથી આ રીતે ઉઘરાવતા હતા રૂપિયા સુરત મહાનગરપાલિકાના કર્મચારી ન હોવા છતાં પણ કર્મચારી પહેરે તેવા ડ્રેસ પહેરીને પોતાને મહાનગરપાલિકાના કર્મચારી બતાવી દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગની ધરપકડ સરથણા પોલીસ દ્વારા કરવામાં આવી છે આ ગેંગમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે સરથાણા પોલીસે બાતમીના આધારે રોહનગીરી ગોસ્વામી કોમલ પરમાર અને શોભના ઝાલોનાધ્રાની ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાતો એ છે કે મુખ્ય આરોપી રોહનગીરી ગોસ્વામી પોતે એડવોકેટ છે અને સુરતમાં પુણાગામ ગામ વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહે છે